અને દક્ષિણ ગુજરાતમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મોટા પ્રમાણમાં ડેમ છલકાઈ ગયાની ખબરો સામે આવી છે. અત્યારે આ સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તે અંગે રાહત કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી છે. ગુજરાતના રાહત કમિશનરે જણાવ્યું છે કે વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની 8 ટીમોને તહેનાત કરાઈ છે. વડોદરા ખાતે 3 ટીમ, ગાંધીનગરમાં 1 ટીમ તહેનાત કરાઈ છે. કુલ 350 લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરાયું છે. 203 ડેમ પૈકી 5 ડેમ 100% વધુ ભરાઈ ગયા છે. 180 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જે પાણી ઓસરતા ફરી એકવાર વીજ પુરવઠો શરૂ કરી દેવાશે. 184 ગામના રસ્તાઓ બંધ થઈ ગયા છે. નુકસાનની સ્થિતિનો તાગ હાલ પૂરતો મળ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે. એનડીઆરએફની કુલ 20 ટીમો રાખવામાં આવી છે. જે પૈકી અત્યારે ગીર સોમનાથમાં કુલ 4 ટીમ છે, જૂનાગઢમાં 1 ટીમ, અમરેલી 1 ટીમ, ભાવનગર 1 ટીમ અને રાજકોટ જિલ્લામાં 1 ટીમ એમ સૌરાષ્ટ્રમાં કુલ 8 ટીમ રાખવામાં આવી છે. જ્યારે દક્ષિણના વલસાડ, નવસારી, વાપી અને સુરત ખાતે 1-1 ટીમ રાખવામાં આવી છે. મહીસાગર અને અરવલ્લી ખાતે 1-1 ટીમ રાખવામાં આવી છે અને ગાંધીનગર ખાતે 1 ટીમ છે અને વડોદરા ખાતે 3 ટીમ રાખવામાં આવી છે, જેથી ગમે ત્યારે રાહતની કામગીરીમાં એનો ઉપયોગ થઈ શકે. લગભગ 3500 માણસોને સ્થળાંતર કરવામાં આવ્યું છે કે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હજી પણ જ્યાં જરૂર પડે ત્યાં એનડીઆરએફની ટીમ રાહતની કામગીરી માટે ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્ર પણ આ કામગીરીમાં ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યું છે. કુલ 203 ડેમ છે, તે પૈકીના 5 ડેમ છે જે 100% વધુ ભરાઈ ગયા છે અને 6 ડેમ છે એ 91-99% સુધી ભરાયેલા છે અને 4 ડેમ છે એ 81-90% સુધી ભરાયેલા છે. લગભગ 180 ગામમાં વીજળીનો પ્રશ્ન છે, જ્યાં પાણી ઓછા થતાં વીજળી તુરંત જ પુનઃસ્થાપિત કરવામાં આવશે. જ્યારે 184 ગામોમાં રસ્તા બંધ છે. અરાજકતા ભરેલી પરિસ્થિતિ નથી. જે નુકસાન થયું છે એ પરિસ્થિતિનો ત્યાગ પછી હવે પછી આપણને મળશે. છેલ્લા 24 કલાકમાં 1 માનવ મૃત્યુ ગઈકાલે થયું છે. અત્યારે 9 કોઈ માનવ મૃત્યુ નોંધાયું નથી.